ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સૂચનાથી ગુજરાતના જે લોકો લોકડાઉનના કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા છે એવા વિદ્યાર્થીઓ, વેપારીઓ, પ્રવાસીઓ, તીર્થયાત્રીઓ એને ગુજરાત પાછા લાવવા માટે જે તે રાજ્યના સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને છેલ્લા બે અઠવાડિયામાં સઘન કામગીરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આશરે 3000 જેટલા ગુજરાતી લોકો જે બહાર હતા, ગુજરાત બહાર લોકડાઉનમાં ફસાયેલા હતા, એવા આશરે 3000 લોકોને ગુજરાત પરત લાવવામાં સફળતા મળી છે. હજુ પણ ગુજરાતના જે લોકો બીજા રાજ્યોમાં છે અને ગુજરાત પરત આવવા માંગતા હોય તેવા લોકો એક ફોન નંબર 079-232-51900 એટલે કે 079-232-51900 ઉપર ફોન કરીને એમની બધી વિગતો સ્ટેટ કંટ્રોલ રૂમ ઉપર નોંધાવી શકે છે. હું ફરીથી એકવાર આ નંબર બોલી જાઉં છું, 079-232 એ ગાંધીનગરનો કોડ છે અને ફોન નંબર છે 519-079-232 એ ગાંધીનગરનો એસટીડી કોડ છે અને ફોન નંબર છે 51900. આ નંબર ઉપર ગુજરાતનો જો કોઈ વ્યક્તિ ગુજરાત બહાર લોકડાઉનના કારણે ફસાઈ ગયા હશે એવા વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ, તીર્થયાત્રીઓ અથવા બીજા કોઈ વેપારી હોય એને પણ આ નંબર ઉપર નોંધણી કરાવ્યાથી ગુજરાત સરકારના સિનિયર અધિકારીઓ દ્વારા જે તે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંકલનમાં રહીને અને જરૂર પડે ત્યારે જે તે રાજ્યના સિનિયર અધિકારીઓ સાથે સંકલનમાં રહીને તેઓને પાસ મળે અને પાછા આવી શકે એના માટેની વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્ય સરકાર એવા વ્યક્તિઓને સમયસર ઝડપથી પાસ મળી જાય ગુજરાત પરત આવવા માટે એ બાબતની વ્યવસ્થા કરાવશે. આપ જાણો છો તેમ ગુજરાત ભારતનો એક ખૂબ જ પ્રગતિશીલ અને ઔદ્યોગિક રીતે સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાત રાજ્યમાં અને એમાં ખાસ કરીને સુરત અને અમદાવાદ શહેરોમાં ગુજરાત બહારના ઘણા બધા શ્રમિકો, મજૂરો, પરપ્રાંતીય લોકો રોજીરોટી માટે, પોતાના પરિવાર ચલાવવા માટે, સારી તકો માટે ગુજરાત આવે છે. ગુજરાતમાં રહેતા ગુજરાત બહારના શ્રમિકો, મજૂરો જે પોતાના વતન એટલે કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં જવા માંગતા હોય તેવાના માટે રાજ્ય સરકારે સિનિયર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરી છે. કુલ 8 આઈએએસ અને 8 આઈપીએસ એમ કુલ 16 અધિકારીઓને આ ફરજ સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના આ સિનિયર અધિકારીઓ આ શ્રમિકોને, મજૂરોને કે જેઓ પોતે પોતાના ખર્ચે પરત પાછા એમના વતનમાં જવા માંગતા હોય એના માટે ત્યાંની સરકાર સાથે સંકલન રાખીને જરૂરી તમામ કાર્યવાહી કરવાની વ્યવસ્થા કરશે. ફરીથી હું દોહરાવું છું કે ટ્રેનથી અથવા બીજા માધ્યમોથી જે શ્રમિકો, પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતનમાં જવા માંગતા હોય એને જિલ્લા કંટ્રોલ રૂમ ઉપર જેનો નંબર 1077 છે, 1077 એના ઉપર કાલ કરેથી એમના માટે પાસ કઢાવી આપવાની, મેડિકલ ચેકઅપ કરાવી દેવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. ટ્રેનોની પણ શરૂઆત કરવામાં આવી છે,
અમુક સ્પેશિયલ ટ્રેન દ્વારા અલગ અલગ રાજ્યમાં શ્રમિકોને મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી બસના માધ્યમથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશાના મજૂરોને પણ રવાના કરવામાં આવેલ છે. આજે સુરતથી એક ટ્રેન ઓડિશા જવા માટે રવાના થશે અને આજે જ બે ટ્રેન અહમદાબાદથી ઉત્તરપ્રદેશ જવા માટે રવાના થશે. એક ટ્રેનમાં આશરે 1200 જેટલા લોકો જઈ શકે છે અને એ નોંધાયેલા લોકો જઈ શકે છે અને એની વ્યવસ્થા જે તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક આગેવાનોના પરામર્શમાં રહીને કરવામાં આવી છે. પરંતુ ટિકિટની વ્યવસ્થા જે તે શ્રમિકે કરવાની રહે, જે પોતાના વતનમાં જવા માંગતા હોય એને પોતે ટિકિટ ખરીદવાનું રહેશે. અત્યાર સુધીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશાના મજૂરોને રવાના કરવામાં આવ્યા છે અને આજે યુપીના મજૂરોને પણ અમદાવાદ ખાતેથી રવાના કરવામાં આવશે. પરપ્રાંતીય મજૂરોને જે તે પ્રાંતમાં મોકલવાની પ્રક્રિયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તબક્કાવાર હાથ ધરવામાં આવનાર છે, જેથી આ બાબતમાં કોઈએ દોડાદોડી કરવાની અથવા ઉતાવળ કરવાની જરૂર નથી. ક્રમબદ્ધ તબક્કાવાર આ કામગીરી પૂરી કરવામાં આવશે. ગઈકાલે ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા ગાઈડલાઈન ઇસ્યુ કરવામાં આવી છે, જેમાં રાજ્યને રેડ, યલો અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. એટલે રેડ, યલો અને ગ્રીન ઝોનમાં જે જિલ્લાઓ આવતા હોય એમાં કયા પ્રકારનું છૂટછાટ આપવું, કઈ સર્વિસીસ ચાલુ રાખવા દેવી, કઈ સર્વિસીસ ચાલુ નથી રાખવા દેવી, એ બધી બાબતોમાં સર્વગ્રાહી ચર્ચા માટે આજે સાંજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને એક હાઈ લેવલ મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે. આ મીટિંગમાં રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને વિસ્તૃત ચર્ચાના અંતે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં 33 જિલ્લાઓમાં અને 8 મહાનગરપાલિકાઓમાં કયા પ્રકારની છૂટછાટ કેવી શરત સાથે આપવી અને 4 મે પછી કેવી રીતે જનજીવનને સામાન્ય કરવાની દિશામાં પ્રયાસ કરવામાં આવશે એ બધી વિગત આજે સાંજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળનારી હાઈ લેવલ કમિટીમાં લેવામાં આવશે અને આ નિર્ણયની જાણ પણ યથોચિત સમયે મીડિયાને પણ કરવામાં આવશે. એક બીજી વિગત છે, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત લોકડાઉન દરમિયાન 36 દિવસ સુધી બાળકોને ફૂડ સિક્યોરિટી માટે કુલ 1,56,613 ક્વિન્ટલ અનાજ આપવામાં આવેલ છે. એમાં ધોરણ 1-5ના આશરે 32,16,000 વિદ્યાર્થીઓ અને ધોરણ 6-8ના આશરે 19,56,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ જાય છે. એમ કુલ આશરે 51,72,000 વિદ્યાર્થીઓને 78,306 ક્વિન્ટલ ઘઉં અને 78,306 ક્વિન્ટલ ચોખા, એમ કુલ 51,72,000 વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ફૂડ સિક્યોરિટી માટે લોકડાઉન દરમિયાન કુલ 1,56,613 ક્વિન્ટલ અનાજ આપવામાં આવેલ છે. સાથોસાથ કુકિંગ કોસ્ટની રકમ જે કુલ 75,59,00,000 જેવા થવા જાય છે એ પણ વાલીઓના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવેલ છે. એમાં પણ રાજ્ય સરકાર તરફથી ખૂબ જ મહત્વની, ખૂબ જ સંવેદનશીલ અને માનવીય અભિગમ ધરાવીને આ કામગીરી કરવામાં આવી છે અને ગામે ગામ ધોરણ 1-8માં ભણતા મધ્યાહન ભોજન યોજનાના લાભાર્થી બાળકોને આ રેશન પહોંચાડવામાં આવેલ છે. સુજલામ સુફલામ જળ અભિયાન માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી 20 એપ્રિલથી શરૂ કરવામાં આવેલ છે. એમાં 14,694 કામોનું માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવેલ છે. 33 જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચેકડેમ, તળાવ, વોટર બોડીઝ, નાની નદીઓ, સ્ટ્રીમ્સ એને ઊંડું કરવાની કામગીરી
અને નદીઓને ઊંડું કરીને, તળાવને ઊંડું કરીને, ચેકડેમને ઊંડું કરીને એમાંથી જો ફળદ્રુપ માટી નીકળે એ ખેડૂત પોતાના ટ્રેક્ટરમાં કોઈ પણ જાતના ચાર્જ આપ્યા વગર એ લઈ જઈ શકે અને સરસ મજાની આ ફળદ્રુપ માટી એના માટે ઉપયોગ આવે એના માટે સરકારે આ યોજનાની શરૂઆત કરી છે. એમાં લગભગ 2112 કામો અત્યારે પ્રગતિ હેઠળ છે, 138 કામો પૂર્ણ પણ થયા છે. એટલે એમ કહી શકાય કે 2250 જેટલા કામો હાલ ક્યાં તો પ્રગતિ હેઠળ છે અથવા પૂર્ણ થયા છે. એમાં 22 જેટલી સંસ્થાઓનું પણ ઇન્વોલ્વમેન્ટ છે. કુલ 4511 યાંત્રિક સાધનોનો સુજલામ સુફલામ જળ અભિયાનમાં ઉપયોગ થયેલ છે, પરંતુ સાથોસાથ અત્યાર સુધીમાં 1,00,000 કરતા પણ વધારે માનવદિનનો પણ એ ઉત્પન્ન થયેલ છે. સમગ્ર રાજ્યમાં 1,00,000 કરતા વધુ માનવદિન સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ઉત્પન્ન થયેલ છે. લગભગ 25,000 કરતા વધારે શ્રમિકો રોજ આ કામ ઉપર આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં 7.5 લાખ ઘનમીટર જળ સિંચય થઈ શકે તેટલું કામ પૂર્ણ થયેલ છે. મનરેગા અંતર્ગત પણ 3719 ગામોમાં 1,22,062 શ્રમિકો અત્યારે રોજીરોટી મેળવી રહ્યા છે. એમ સુજલામ સુફલામ જળ અભિયાન અને મનરેગા કાર્યક્રમ અંતર્ગત લાખો લોકો ગ્રામ્ય વિસ્તારમાં કામ ઉપર આવી રહ્યા છે. ત્યાં જનજીવન પૂર્વવત અને સામાન્ય થઈ રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ, સેનિટાઈઝરનો ઉપયોગ એ બધું કરીને પણ લોકો પોતાની રોજીરોટી ઉનાળાની આ સિઝનમાં આ બે કાર્યક્રમોના માધ્યમથી ગામે ગામ મેળવી રહ્યા છે. મારી પાસે આજે આપને આપવા માટે એટલી માહિતી છે. ધન્યવાદ.